ધોરણ છ વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 12 વિદ્યુત તથા પરિપથમાં વિદ્યાર્થી મિત્રો આપણે આ ભાગમાં વિદ્યુત સુવાહક અને અવાહક વસ્તુઓની ચકાસણી અને વિદ્યુત સુવાહક અને અવાહક પદાર્થો કોને કહેવાય એનો અભ્યાસ કરતાં પહેલાં આપણે ગયા તાસમાં જે શીખી ગયા એ મુદ્દાઓને યાદ કરી લઈએ. આપણે ગયા તાસમાં શીખ્યા હતા કે સ્વિચનું કાર્ય શું છે, તો કે વિદ્યુત પરિપથને પૂર્ણ કરવાનું અને વિદ્યુત પરિપથને જરૂર ન પડે ત્યારે અપૂર્ણ કરવાનું કાર્ય કરે છે. અને સાથે સાથે આપણે જે સાદી સ્વિચ છે એ સાદી સ્વિચની રચના તે કેવી રીતના બનાવવાની એ પણ શીખી ગયા હતા, અને સ્વિચ ક્યારે ઓન થાય છે અને ઓફ થાય છે એ પણ શીખી ગયા હતા, કે જ્યારે સેફ્ટી પિન અને બંને ડ્રોઈંગ પિનને સ્પર્શ કરે છે ત્યારે બંને ડ્રોઈંગ પિન વચ્ચે રહેલી ખાલી જગ્યાની શું થાય છે, ખાલી સ્થાનની પૂર્તતા કરે છે, અને આવી સ્થિતિને સ્વિચ ઓન કહે છે. અને ઓફ સ્થિતિ, કે જ્યારે સેફ્ટી પિન ડ્રોઈંગ પિનથી દૂર કરતાં શું થાય છે, બંને જે ડ્રોઈંગ પિન છે એ ડ્રોઈંગ પિન વચ્ચે ખાલી જગ્યા એ બંધ થતી નથી, અને આવી સ્થિતિને સ્વિચ ઓફ કહે છે. જ્યારે સ્વિચ ઓન હોય ત્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે, અને વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં બલ્બ શું થાય છે, પ્રકાશિત થાય છે. અને જ્યારે વિદ્યુત સ્વિચ ઓફ હોય છે ત્યારે વિદ્યુત પરિપથ એ પૂર્ણ થતો નથી, અને વિદ્યુત પરિપથ એ પૂર્ણ થતો નથી ત્યારે વિદ્યુત બલ્બ જે છે એ બલ્બ પ્રકાશ કરતો નથી. આમ સ્વિચનો ઉપયોગ પંખો, લાઇટ કે અન્ય ઉપકરણોને ચાલુ કરવા માટે તેમજ જ્યારે જરૂર ન હોય ત્યારે બંધ કરવા માટે થાય છે. ફરીથી એક વખત સ્વિચનો ઉપયોગ શું છે વિદ્યાર્થી મિત્રો, તો સ્વિચનો ઉપયોગ એ પંખો, લાઇટ અને તેમજ અન્ય જે વિદ્યુત ઉપકરણો છે એ વિદ્યુત ઉપકરણોને ચાલુ કરવા માટે તથા જ્યારે આપણે તેની જરૂર ન હોય ત્યારે શું કરવા માટે, સ્વિચ ઓફ કરી તેને બંધ કરવા માટે થાય છે. હવે છે તમારા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં પાન નંબર 121 પર કે વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહકની ચકાસણી કરવી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે એક આવો વિદ્યુત પરિપથ શું કરવાનો છે, બનાવવાનો છે, અને એના માટે તમારે શું કરવાનું છે, તો કે અલગ અલગ જે વસ્તુઓ છે, ચાવી છે, રબર, ફૂટપટ્ટી, દીવાસળી, કાચની બંગડી અને લોખંડની પટ્ટી જેવી વસ્તુઓ શું કરવાની છે, ભેગી કરવાની છે. હવે સાની જરૂર પડશે, તો કે વિદ્યુત કોષ, પછી ટોર્ચના બલ્બ, પછી 3 વાયર, પછી અવાહક ટેપ. એટલે આપણે આગળ શીખી ગયા હતા કે ઇલેક્ટ્રિશિયન જે ટેપનો ઉપયોગ કરે છે એ ટેપ આપણે ઉપયોગ કરવાની છે. હવે તમારે શું કરવાનું છે, તો કે તમારે આ પ્રમાણે એના વિદ્યુત વાહકતાની ચકાસણી કરવા માટે આવો એક પરિપથ બનાવવાનો છે, અને એ પરિપથમાં તમારે શું કરવાનું છે, તો કે એ પરિપથમાં તમારે વિદ્યુત સેલનો ધન ધ્રુવ પર તમારે 3 વાયરની જરૂર પડશે. એ વાયરના બંને છેડાને શું કરવાનું છે, તેની ઉપર જે કલરિંગ વાયર હોય છે એ વાયર તમારે શું કરવાનો હોય છે, દૂર કરવાનો હોય છે. હવે તેમાંના એક વાયરને શું કરવાનો છે, એક વાયરનો એક છેડો તમારે વિદ્યુત કોષના ધન ધ્રુવ સાથે જોડાણ કરવાનું છે, અને બીજા એ જ વાયરનો બીજા છેડાને તમારે શું કરવાનું છે, ખુલ્લો રાખવાનો છે. પછી બીજો એક વાયર લેવાનો છે, એ વાયરનો એક છેડો તમારે શું કરવાનું છે, વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે શું કરવાનું છે, જોડાણ કરવાનું છે, અને એ જ વાયરના બીજો જે છેડો છે એ બીજા છેડાને તમારે ટોર્ચનો જે બલ્બ છે એ બલ્બના ધાતુના જે ઠાંચો છે એ ઠાંચોમાં તમારે શું કરવાનો છે, આ પ્રમાણે વીંટાળી દેવાનો છે. હવે ત્રીજા વાયર જે છે એ ત્રીજા વાયરનો ઉપયોગ તમારે શું કરવાનું છે, તો કે ત્રીજા વાયરનો એક જે છેડો છે એ છેડો તમારે ધાતુનો બલ્બના ધાતુના અણીવાળા ભાગને શું કરવાનું છે, સાથે જોડાણ કરવાનું છે, અને બીજો એક છેડો છે એ છેડાને તમારે શું કરવાનું છે, તો કે ખુલ્લો રાખવાનો છે. હવે તમારે શું કરવાનું છે, તો કે તમારે દરેક વખતે શું કરવાનું છે, તો કે અલગ અલગ જે વસ્તુઓ મૂકી છે, અલગ અલગ જે વસ્તુઓ આપણે લીધી છે, ચાવી છે, રબર છે, ફૂટપટ્ટી છે, દીવાસળી છે, દીવાસળીની સળી છે, કાચની બંગડી છે, લોખંડની પટ્ટી છે, એ અલગ અલગ વસ્તુઓને તમારે શું કરવાનું છે, આ જે બે ખુલ્લા તાર છે એ ખુલ્લા તાર વચ્ચે શું કરવાનું છે, ખુલ્લા તાર સાથે જોડાણ કરવાનું છે, અને જોડાણ કરી અને તમારે ચકાસવાનું છે કે
બલ્બ પ્રકાશિત થાય છે કે થતો નથી. શું ચકાસવાનું છે કે બલ્બ પ્રકાશિત થાય છે કે થતો નથી. હવે આપણે જે અલગ અલગ વસ્તુઓ લીધી છે કે ચાવી, રબ્બડ, ફૂટપટ્ટી, દીવાસળીની સળી, લાકડાની બંગડી અને લોખંડની પટ્ટી, હવે આપણે લઈએ વારાફરતી. પહેલાં લઈએ ચાવી. તો તમારે શું કરવાનું છે તો કે વિદ્યુત કોષ જે છે એ વિદ્યુત કોષને બલ્બ સાથે જોડાયેલા વાયરોની વચ્ચે, આ જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાની વચ્ચે તમારે શું કરવાનું છે તો કે ચાવીના એક છેડો આ બાજુ રહે અને બીજો છેડો આ પ્રમાણે રહે, એ પ્રમાણે તમારે શું કરવાનું છે તો કે આ જે તાર છે એ તાર બે વાયરની વચ્ચે તમારે ચાવીને મૂકવાની છે. અને યાદ રાખવાનું છે કે આ જે ખુલ્લા વાયર છે એ ખુલ્લા વાયરમાંથી ધાતુના વાયરનો સ્પર્શ એ ચાવી સાથે થયેલો હોવો જોઈએ. તો જ્યારે તમે આ બે ખુલ્લા તાર છે એ ખુલ્લા તાર વચ્ચે, આ બે વાયરના છેડા વચ્ચે ચાવી મૂકો છો ત્યારે તમારે ચકાસવાનું છે કે બલ્બ પ્રકાશિત થાય છે તો કે થતો નથી. તો કે હા, જ્યારે તમે ચાવી મૂકશો ત્યારે શું થશે, બલ્બ પ્રકાશિત થાય છે. પછી છે રબ્બડ. પછી તમારે શું કરવાનું છે તો કે આ બે છેડા વચ્ચે શું કરવાનું છે, રબ્બડ મૂકવાનું છે. યાદ રાખવાનું કે રબ્બડ એવી રીતના મૂકવાનું કે આ બંને છેડાને સ્પર્શ થયેલો હોવું જોઈએ. જ્યારે તમે રબ્બડ મૂકશો ત્યારે બલ્બ પ્રકાશિત થતો નથી. પછી છે ફૂટપટ્ટી. ફૂટપટ્ટીમાં તમારે પ્લાસ્ટિકની લેવાની છે કે લાકડાની, તો આપણે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી લઈએ. જ્યારે ફૂટપટ્ટીને આપણે આ બે જે ખુલ્લા છેડા છે વાયરના, બંને જે ખુલ્લા છેડા છે એ ખુલ્લા છેડા વચ્ચે મૂકતા શું થાય છે તો કે બલ્બ પ્રકાશિત થતો નથી. પછી આપણે લઈએ તો કે દીવાસળીની સળી. શું લઈએ, દીવાસળીની સળી. તો દીવાસળીની સળી એ શાની બનેલી હોય છે, લાકડાની. તો દીવાસળીની સળી આ પ્રમાણે બંને જે છેડા છે વાયરના, ખુલ્લા છેડા છે એ ખુલ્લા છેડા વચ્ચે મૂકીશું તો શું થશે તો કે બલ્બ પ્રકાશિત થતો નથી. પછી કાચની બંગડીને, કાચની બંગડીને આ બે ખુલ્લા વાયરની વચ્ચે મૂકીશું તો પણ શું થાય છે તો કે બલ્બ પ્રકાશિત થતો નથી. અને છેલ્લું છે લોખંડની પટ્ટી. લોખંડની જે પટ્ટી છે એ લોખંડની પટ્ટીને શું કરીશું તો કે આ બે જે છેડા છે વાયરના, ખુલ્લા છેડા, એ ખુલ્લા છેડા વચ્ચે મૂકીશું ત્યારે શું થાય છે તો કે બલ્બ પ્રકાશિત થાય છે. આમ તમે જોશો તો ચાવી છે, લોખંડની પટ્ટી છે, જેવી ધાતુઓની જે બનેલી વસ્તુઓ છે એ ધાતુઓની બનેલી વસ્તુઓને પરિપથમાં આ જગ્યાએ મૂકીશું ત્યારે શું થાય છે, પરિપથ પૂર્ણ થશે. અને પૂર્ણ થશે એટલા માટે શું થશે, વિદ્યુત પ્રવાહ વહેશે અને બલ્બ પ્રકાશિત થાય છે. હવે તમારે પાઠ્યપુસ્તકમાં પાન નંબર 122 પર વિદ્યાર્થી મિત્રો તમને કોષ્ટક આપેલું છે કે કોષ્ટક 12.1 વિદ્યુત સુવાહક તેમજ વિદ્યુત અવાહક. હવે વિદ્યુત સુવાહક કોને કહેવાય તો કે જે પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે તેને વિદ્યુતના સુવાહક પદાર્થ કહે છે. આપણે જોઈ ગયા કે ચાવી અને લોખંડની પટ્ટી છે એ લોખંડની પટ્ટીમાંથી વિદ્યુત પ્રવાહ શું થાય છે, પસાર થાય છે. અને વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેથી જ શું થાય છે, બલ્બ પ્રકાશિત થાય છે. તો ચાવી અને લોખંડની જે પટ્ટી છે એ લોખંડની પટ્ટી શું છે તો કે વિદ્યુત સુવાહક. હવે આપણે જોઈએ કોષ્ટક 12.1 કે વિદ્યુતના સુવાહકો તેમજ વિદ્યુતના અવાહકો. એ કોષ્ટકમાં છે કે સ્વિચના સ્થાને ઉપયોગ કરવામાં આવેલ વસ્તુઓ. અહીંયા આપણે શું કર્યું તો કે સ્વિચના સ્થાને આપણે બીજી કઈ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એ વસ્તુઓની યાદી છે. પદાર્થ જેનો બનેલો છે તે ચાવી જે છે એ ચાવી શાની બનેલી છે તો કે ધાતુની. શાની બનેલી છે તો કે ધાતુની. અને ચાવીને મૂકીએ છે બલ્બ પ્રકાશિત થાય છે કે ના, જ્યારે આપણે ચાવીને વાયરના બંને છેડાને સ્પર્શે તે રીતના ગોઠવણી કરીએ છીએ ત્યારે શું થાય છે તો કે બલ્બ પ્રકાશિત થાય છે. એટલા માટે લખીએ કે અહીંયા હા. પછી છે રબ્બડ. રબ્બડ એટલે કે પદાર્થ શેનો બનેલો છે તો કે રબ્બડનો જ બનેલો હોય છે. અને જ્યારે આપણે વાયરના બંને છેડાને સ્પર્શે તે રીતના રબ્બડ મૂકીએ છીએ ત્યારે બલ્બ પ્રકાશિત થતો નથી. એટલા માટે લખીએ ના. પછી ફૂટપટ્ટી. હવે ફૂટપટ્ટી ધાતુની પણ તમે લઈ શકો છો,
પ્લાસ્ટિકની પણ લઈ શકો છો અને લાકડાની પણ લઈ શકો છો. અહીંયા આપણે ફૂટપટ્ટીમાં પ્લાસ્ટિકની ફૂટપટ્ટી લઈએ. જ્યારે પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને બે છેડા સ્પર્શે, વાયરના ખુલ્લા બે છેડા સ્પર્શે છે, ત્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, અને વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી એટલે બલ્બ પ્રકાશિત થતો નથી. તો લખીએ અહીંયા, પદાર્થ શેનું બનેલો છે? પ્લાસ્ટિક. બલ્બ પ્રકાશિત થાય છે? તો કે ના, કે બલ્બ પ્રકાશિત થતો નથી. પછી છે દીવાસળીની સળી. શું કહે છે દીવાસળીની સળી? દીવાસળીની સળી એ શામાંથી બનેલી હોય છે? તો કે લાકડામાંથી. શામાંથી બનેલી હોય છે? લાકડામાંથી. હવે દીવાસળીની સળીને આપણે વિદ્યુત કોષ સાથે જોડાયેલા આ બંને વાયર સાથે મૂકીએ છીએ, વાયરની વચ્ચે મૂકીએ છીએ, ત્યારે શું થાય છે? તો કે બલ્બ પ્રકાશિત થતો નથી. તો કે ના. પછી કાચની બંગડી. કાચની બંગડીને આપણે આ પરિપથમાં ખુલ્લા બે પરિપથમાં વાયરમાં વાયરના ખુલ્લા બે છેડા વચ્ચે મૂકીએ છીએ, ત્યારે શું થાય છે? તો કે અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, અને એટલા માટે બલ્બ પ્રકાશિત થતો નથી. પરંતુ કાચની બંગડી એ કયા પદાર્થમાંથી બનેલી છે? તો કે કાચ. અને વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય છે? તો કે ના. પછી છે લોખંડની પટ્ટી. લોખંડની પટ્ટીને તમારે આ જે પરિપથ આપણે દોર્યો છે અથવા તો તમે બનાવ્યો છે એ પરિપથમાં ખુલ્લા વાયરના જે બે ખુલ્લા છેડા છે એ ખુલ્લા છેડાઓને સ્પર્શે એ રીતના મૂકીશું તો શું થશે? તો કે ધન ટર્મિનલ પરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ ઋણ ટર્મિનલ પર જશે, અને લોખંડની પટ્ટીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ અને બલ્બ શું થાય છે? પ્રકાશિત થાય છે. એટલે અહીંયા લખીએ કે લોખંડની પટ્ટી તો કે ધાતુની, અને બલ્બ પ્રકાશિત થાય છે? તો કે હા. હવે વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક પરથી આપણે શું માહિતી મેળવી? કે જે પદાર્થો અથવા તો વસ્તુઓને વાયરના સ્વતંત્ર છેડા વચ્ચે જોડવાથી બલ્બ પ્રકાશિત થાય છે તે વિદ્યુત સુવાહકો છે. શું? તો કે જે પદાર્થો અથવા તો વસ્તુઓને વાયરના સ્વતંત્ર છેડા વચ્ચે, આપણે જોયું કે બે વાયરના સ્વતંત્ર છેડા વચ્ચે ચાવી આપણે મૂકી છે અને ચાવીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે, એવા પદાર્થને વિદ્યુત સુવાહક કહે છે. અને જે પદાર્થો અથવા તો વસ્તુઓને વાયરના સ્વતંત્ર છેડા વચ્ચે જોડવાથી બલ્બ પ્રકાશિત થતો નથી તેને વિદ્યુત અવાહક કહે છે. સાદી રીતના કહીએ તો કે જે પદાર્થમાંથી વિદ્યુત પસાર થઈ શકે છે તેને વિદ્યુત સુવાહક પદાર્થ કહે છે, અને જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થઈ શકે તેને વિદ્યુત અવાહક પદાર્થો કહે છે. હવે આપણે જોઈએ કોષ્ટક 12.1માંથી કે આપણે સ્વિચના સ્થાને ઉપયોગમાં લીધેલી અલગ અલગ જે વસ્તુઓ છે એ અલગ અલગ વસ્તુઓમાંથી કઈ વસ્તુઓ સુવાહક છે? તો આપણે જે 6 વસ્તુઓ લીધી છે, ચાવી, રબર, ફૂટપટ્ટી, દીવાસળીની સળી, કાચની બંગડી અને લોખંડની પટ્ટી, એમાંથી ફક્ત ને ફક્ત ચાવી અને લોખંડની જે પટ્ટી છે એને વાયરના સ્વતંત્ર છેડા વાયરના સ્વતંત્ર છેડા વચ્ચે મૂકવાથી શું થાય છે? વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. એટલા માટે ચાવી અને લોખંડની પટ્ટી એ શું છે? તો કે વિદ્યુત સુવાહક પદાર્થો છે. તેની સાથે સાથે રબર છે, ફૂટપટ્ટી છે, દીવાસળીની સળી છે અને કાચની બંગડી છે, એને વાયરના સ્વતંત્ર છેડાઓ વચ્ચે મૂકવાથી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી અને બલ્બ પ્રકાશિત થતો નથી. તો કાચની બંગડી, ફૂટપટ્ટી, દીવાસળીની સળી અને રબર એ શું છે? વિદ્યુતના અવાહકો છે. હવે સાથે સાથે તમે જોશો તો કે ધાતુઓ જે છે એ મોટાભાગે ધાતુઓ એ શું છે? તો કે વિદ્યુત સુવાહક પદાર્થો છે. જેમ કે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, ગ્રેફાઇટ. ગ્રેફાઇટ એટલે તમારા પેન્સિલની અંદર તમે જે કાળા કાળા પેન્સિલની અંદર કાળી કાળી જે તમે અણી હોય છે એને ગ્રેફાઇટ કહેવાય.
એટલે કે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, ગ્રેફાઇટ, એસિડ. માનવ શરીર, આપણું માનવ શરીર એ પણ વિદ્યુતનું શું છે? સુવાહક છે. અને ક્ષારયુક્ત પાણી એ વિદ્યુતના સુવાહક પદાર્થો છે. અને વિદ્યુતના અવાહક પદાર્થો કયા કયા છે? તો કે ચામડું છે, એબોનાઇટ છે, પ્લાસ્ટિક છે, ઊન છે, રેશમ, શુદ્ધ પાણી, રબર, હવા, એ શું છે? વિદ્યુતના અવાહક પદાર્થો છે. એબોનાઇટ એટલે વિદ્યાર્થી મિત્રો આપણા જે ઘરના સાધનો, ખાવા બનાવવાના જે સાધનો છે, કુકર છે, પછી કુકરના હાથો, એ શાનો બનેલો હોય છે? એબોનાઇટનો બનેલો હોય છે. આમ ચામડું, એબોનાઇટ, પ્લાસ્ટિક, ઊન, રેશમ, શુદ્ધ પાણી, રબર અને હવા, એ શું છે? તો કે એ વિદ્યુતના અવાહક પદાર્થો છે. એમાંથી વિદ્યુત જે પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. પછી તમારા પાઠ્યપુસ્તકમાં તમને એક પ્રશ્ન આપેલો છે કે તમારા ઘરમાં સ્વિચનું કામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે? સમજાવું. હમણાં જ આપણે જોયું તો કે રબર એ વિદ્યુતનું શું છે? તો કે વિદ્યુત અવાહક છે. ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચનું સમારકામ કરે છે ત્યારે સ્વિચનું જે બોર્ડ છે એ બોર્ડ, સ્વિચનું બોર્ડ ખુલ્લી વાયર ચેક કરે છે અને આ વખતે હાથ ખુલ્લા વાયરને અડકી જવાથી, આ વખતે જ્યારે બોર્ડનું સમારકામ કરે છે ત્યારે શું કરે છે? સ્વિચબોર્ડ ખોલી વાયરને શું કરે છે? ચેક કરે છે. અને આ વખતે જો હાથ ખુલ્લા હોય તો અડકી જવાની સંભાવના રહે છે. આમ થતાં શરીર એ વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ કેવો થાય છે? પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે. જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલ હોય તો પણ રબર એ વિદ્યુતનું અવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી અને આંચકો લાગતો નથી. કે તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે? તો જ્યારે ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચનું સમારકામ કરે છે ત્યારે એ સ્વિચબોર્ડને ખોલીને વાયર શું કરે છે? ચેક કરે છે. અને એ દરમિયાન જો ઇલેક્ટ્રિશિયને હાથમાં રબરના મોજા ન પહેર્યા હોય તો શું થઈ જાય છે? તો કે ખુલ્લા હાથે વાયર અડકી જવાની સંભાવના રહે છે. અને આપણે હમણાં શીખ કે માનવ શરીર એ વિદ્યુતનું સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં શું થાય છે? આંચકો લાગે છે. પરંતુ જ્યારે ઇલેક્ટ્રિશિયન એ હાથમાં રબરના મોજા પહેરે છે ત્યારે શું થાય છે? રબર એ વિદ્યુતનું શું છે? અવાહક છે. અને ભૂલે ચૂકે પણ સ્વિચબોર્ડ ચેક કરતા વાયરને અડકતા હાથમાં રબરના મોજા હોય તો એ અવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી. અને વિદ્યુત પરિપથ પૂર્ણ થતો ન હોવાથી આંચકો જે લાગવાની સંભાવના છે એ આંચકો લાગવાની સંભાવના કેવી થઈ જાય છે? તો કે ઘટી જાય છે. પછી બીજો પ્રશ્ન કયો છે? કે ઇલેક્ટ્રિશિયન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે સ્ક્રૂ ડ્રાઈવર અને પક્કડના હાથા પર રબર અથવા તો પ્લાસ્ટિકના આવરણ ચડાવેલા હોય છે, તેનું કારણ શું હોય છે? તો કે ઇલેક્ટ્રિશિયન સ્ક્રૂ ડ્રાઈવર અને પક્કડના હાથા પર રબર અથવા તો પ્લાસ્ટિકના આવરણ હોય છે. રબર અને પ્લાસ્ટિક એ વિદ્યુતનું શું છે? તો કે રબર અને પ્લાસ્ટિક એ વિદ્યુતનું અવાહક પદાર્થ છે. ઇલેક્ટ્રિશિયન રબર અથવા તો પ્લાસ્ટિકના આવરણવાળા સ્ક્રૂડ્રાઈવર અથવા તો પકડી ઇલેક્ટ્રિકનું કામ કરે છે ત્યારે વિદ્યુત પ્રવાહ આ સાધનોમાંથી ઇલેક્ટ્રિશિયનના શરીરમાં પસાર થઈ શકતો નથી. પરિણામે તેમને વીજળીનો જે આંચકો જે છે એ આંચકો લાગતો નથી. આમ અહીંયા આ પ્રકરણ પૂર્ણ થાય છે એ પહેલાં થોડા ઘણા પ્રશ્નોની ચર્ચા કરી લઈએ કે વિદ્યુત આપતું સાધન કયું છે? તો વિદ્યુત આપતું સાધન એ વિદ્યુત કોષ છે. પછી વિદ્યુત વાપરતું સાધન કયું છે? તો કે ટ્યુબલાઇટ એ વિદ્યુત વાપરતું સાધન છે. વિદ્યુત કોષને બે ટર્મિનલો હોય છે. વિદ્યુત કોષ એ રાસાયણિક પદાર્થોમાંથી શું કરે છે? તો કે વીજળી ઉત્પન્ન કરે છે. પછી તાંબાનો જે તાર છે, મોટાભાગની જે ધાતુઓ છે એ મોટાભાગની ધાતુઓ વિદ્યુતનું શું છે? સુવાહક છે. અને સાથે સાથે માનવ શરીર, ક્ષારયુક્ત પાણી, એસિડ અને ગ્રેફાઇટ પણ શું છે? વિદ્યુતના સુવાહકો છે. સ્વિચ અને
स्विच अने इलेक्ट्रिक प्लगना उपरना भाग जेने आपणे स्पर्श करीए छीए ए साना बनेला होय छे तो के ए विद्युत अवाहको पदार्थना बनेला होय छे अने थर्मोकोल जे छे ए थर्मोकोल पण विद्युतनुं शुं छे अवाहक पदार्थ छे थर्मोकोल पण शुं छे तो के विद्युतनुं अवाहक पदार्थ छे आम विद्यार्थी मित्रों तमने आ विद्युत अवाहक अने विद्युत सुवाहक पदार्थों माथी विद्युत अवाहक अने विद्युत सुवाहक नी व्याख्या पूछाई सके साथे साथे तमने अमुक जे पदार्थ आपेला होय ए पदार्थों नी यादी आपेली होय अने ए यादी माथी तमारे शोधवानुं होय वर्गीकरण पण पूछी सके के विद्युत सुवाहक पदार्थों कया कया छे अने विद्युत अवाहक पदार्थों कया कया छे अहींया विद्यार्थी मित्रों आ जे प्रकरण छे विद्युत तथा परिपथ पूर्ण थाय छे थैंक यू।